नमो नमः सर्वे मित्राणि धोरण 9 ना संस्कृत व्याकरण नी अंदर आपणे आनी पहेला वर्तमान कालना परस्मै पदना एकेयो अने एमांथी बनता क्रियापदनो अभ्यास कर्यो। आजे आपणे धोरण 9 ना संस्कृत ग्रामर नी अंदर वर्तमान काळ आत्मने पद एना प्रत्ययो अने एनाथी बनता क्रियापदनो अभ्यास करीशुं। तो आत्मनिपद की अंदर वर्तमान काल में उत्तम पुरुष એટલે કે પ્રથમ પુરુષ ઈ વહ મહ મધ્યમ પુરુષ માં સે ઇથે દ્વે અન્ય પુરુષ માં તે ઇતે અંતે એકવચન દ્વિવચન અને બહુવચન ના આ કુલ 9 પ્રત્યયો છે મિત્રો। સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં કર્તરી અને કર્મણી વાક્ય રચના હોય છે, અંગ્રેજીમાં પણ હોય છે, એ જ રીતે સંસ્કૃતમાં પણ કર્તરી કર્મણી વાક્ય રચના હોય ત્યારે જ્યારે કર્તરી વાક્ય રચના હોય ત્યારે આત્મનિપદ નહીં પરંતુ પરસ્મૈક પદ ના પ્રત્યયોનો ઉપયોગ થયો હોય એવા ક્રિયાપદો વપરાય છે અને કર્મણી વાક્ય રચના વખતે મોટા ભાગે આત્મને પદવાળા ક્રિયાપદો છે વપરાય છે। ધાતુની પાછળ ગત વિડિયોમાં આપણે જોયું હતું ને કે ક્રિયાપદના મૂળરૂપને ધાતુ કહે છે, ધાતુની પાછળ આ વર્તમાનકાળ આત્મને પદના પ્રત્યે લાગવાથી ક્રિયાપદની રચના થાય છે। દાખલા તરીકે એક આપણે ધાતુ લઈ જેમ કે પઠ, પઠ એટલે વાંચવું, પઠી પઠાવહે, પઠામહે, પઠસે, પઠેથે, પઠદ્વે, પઠતે, પઠેતે, પઠંતે, આ રીતે એના ક્રિયાપદ છે બને છે મિત્રો। દાખલા તરીકે જનાઃ પુસ્તકાનિ પઠન્તે, જનાઃ પુસ્તકાનિ પઠન્તે, એકવચનનું આપણે બનાવીએ પૂછું, રમેશઃ પુસ્તકં પઠે તે, કર્તરી વાક્ય છે, હવે કર્મણીમાં આપણે રમેશેન પુસ્તકં પઠે તે, જનાય જનાભ્યામ જનૈઃ, તો જન આપણે બહુવચન ત્રીજો ત્રીજી વિભક્તિ કરીએ તો જનૈઃ પુસ્તકાનિ પઠ્યંતે, એ રીતે પણ કહી શકે। ઘણીવાર કર્મણી વાક્ય રચનાની અંદર કૃદંતોનો પણ ઉપયોગ થાય છે ક્રિયાપદની જગ્યાએ, એટલે એમાં કઈ બહુ ગભરાવાનું નથી। વર્તમાન કાળ આત્મને પદ એના ક્રિયાપદો કઈ રીતે બને એટલું જ્ઞાન કક્ષા 9ની અંદર પર્યાપ્ત છે મિત્રો। અને આ પ્રતિવાળા ક્રિયાપદો જ્યારે વાક્યમાં વપરાતા હોય તો એનું ભાષાંતર ગુજરાતીની અંદર કઈ રીતે થાય એ પણ થોડું વિચારણીય છે અને યાદ રાખવાનું છે। તો આ વર્તમાન કાળની વાત થઈ, દરેક કાળની અંદર આત્મને પદ અને પરસ્મય પદ એવા બે પદ હોય છે, પરસ્મય પદ છે એના 9 પ્રત્યય હોય છે અને આત્મને પદના પણ 9 પ્રત્યય હોય છે, એટલે એક કાળની અંદર તો 18 પ્રત્યય આપણે યાદ રાખવાના હોય છે। આ પ્રત્યય ધાતુની પાછળ લગાડીએ એટલે જે તે કાળનો ક્રિયાપદ તૈયાર થાય છે અને આ ક્રિયાપદ જે વાક્યમાં વપરાયો હોય તો એ વાક્ય એ કાળનું છે એમ કહી શકાય। આપણે ધોરણ 9 ની અંદર વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ અને અસ્તન ભૂતકાળ એમ ત્રણ કાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ એમ ત્રણ કાળ છે એનો અભ્યાસ કરવાનો છે। તો મિત્રો જ્યારે જ્યારે કોઈ પણ ગદ્યની અંદર વાક્ય રચનામાં આવા પ્રતિવાળા ક્રિયાપદો વાળા વાક્ય હોય ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે આ વાક્ય છે એ
કયા કાળનો છે. મિત્રો આ બાબત છે એને પુનરાવર્તિત કરજો, પુનરાવર્તન કરજો, યાદ રાખજો અને જ્યારે પણ તમને બોલાવવાનું હોય કે તમે બોલો પ્રત્યે તો આપણે કડકડાટ કે બોલતા આવડવા જોઈએ. દાખલા તરીકે સ્પર્શ કે પદ વર્તમાન કાળના પ્રત્યે છે. મી વહ મહ સી થ થ પી તહ અંતિ. આત્મને પદના પ્રત્યે છે ઈ વહે મહે સે ઇથે ધ્વે તે ઇથે અંત. તો આજના દિવસ માટે આ વ્યાકરણનો અભ્યાસ પૂરતો છે. મિત્રો જ્યારે ફરીથી મળીશું ત્યારે આપણે આગળના બીજા વ્યાકરણના મુદ્દાઓ છે એનો અભ્યાસ કરીશું, ચર્ચા કરીશું. ધન્યવાદ. જય તો સંસ્કૃતમ, જય તો ભાષા, જય સંસ્કાર.